brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. મહેસાણા લોકસભા બેઠક જે અહીંયા આગળ એક રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે. ભાજપે જ્યારે હરિભાઈને ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસે રામજી પેને ઉતાર્યા છે. હવે આપણે જોવાનું છે કે હરિ અને રામજી વચ્ચેની જે ટક્કર છે એ ક્યાં વિજેતા બનશે, ક્યાં કેટલા મત કોણ ક્યાં લઈ જશે. હાલમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જ્યારે રામજીભાઈનું નામ જાહેર થયું છે ત્યારે આપણે એમના ગામમાં આવ્યા છીએ અને એમની સાથે વાત કરશું કે એમની રણનીતિ શું રહેશે. રામજીભાઈ, આજે તમને જ્યારે કોંગ્રેસે તમારી ઉપર વિશ્વાસ મૂકીને જ્યારે તમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો કેવું મહેસૂસ કરો છો, શું કહેશો તમે એ બાબતે? 100% તો પહેલાં તો અમારા કોંગ્રેસના તમામ પ્રદેશના મોડીમંડળનો ખૂબ આભાર હૃદયથી માનું છું અને અમારા જિલ્લાના તમામ કોંગ્રેસના મોડીમંડળનો આભાર માનું છું કે જે એક ખેડૂત પરિવારના દીકરાને વિશ્વાસ મૂકીને એક મેદાનમાં અમને ટિકિટ આપી છે એ બદલ બધાનો આભાર માનું છું. અને અમારા પાસે તો લગભગ મુદ્દાનો કોઈ પાર નથી, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય તમામ ક્ષેત્રે. રામજીભાઈ, આમાં દર વખતે તમારા આ જ મુદ્દા હોય છે, યુવાનોને નોકરી, બેરોજગારી, મોંઘવારી, આ વખતે કંઈક નવું લઈને આવશો ખરા તમે? 100% અમે સરકારના ઘણા બધા મુદ્દા છે તો ધર્મની રાજનીતિ જે ભાજપ કરી છે એના સામે અમે વિકાસની વાત રાજનીતિ આવવાના છે. આ વખતે મહેસાણા લોકસભા બેઠક ઉપર પાટીદારોએ પણ પોતાનું ઉમેદવારની રેસમાં હતા પણ પાટીદાર આ વખતે પાછળ રહ્યા અને એક ઠાકોર ઉમેદવારને જ્યારે આ લોકોએ જાહેર કર્યો છે કોંગ્રેસે, તો ક્યાંક મતોનું ધ્રુવીકરણ થઈ શકે પટેલોના મતોનું? 100% અમે અહીંયા અમારી મહેસાણા લોકસભાની અંદર એક પેટાચૂંટણી વિજાપુરની પણ આવે છે, એ પણ એની પેટાચૂંટણી થઈ રહી હતી ત્યારે ચોક્કસ અમે વિજાપુર અને બંને સીટો જીતવા માટે અહીંયા જિલ્લાનો ઠાકોર સમાજ તરીકે પસંદ કરાવી છે અને વિજાપુરમાં હરિદાસ સમાજનો ઉમેદવાર જાહેર કર્યા છે. એ 100% અમારા સમતોલ ચાલી રહ્યો છે. રામજીભાઈ, આમ કહેવામાં આવે છે કે કોંગ્રેસને મત આપવાવાળા તો ઘણા છે પરંતુ કોંગ્રેસના જે આગેવાનને કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે, તો આ વખતે એનું પુનરાવર્તન થશે ખરું? જે લોકો જે હરાવાળા વગર તો જે કોંગ્રેસ સાથે ગદ્દાઈ કરવાનો એ બધો કચરો ભાજપમાં જતો રહ્યો છે એટલે હવે કોઈ બાજુ બાકી રહ્યો, બધા જ એક પ્યોર માલ તરીકે કોંગ્રેસમાં તારે બચ્યો છે તારે. એટલે તમારું કેવું એમ છે કે જે આ ભાજપનો ભરતી મેળો છે એ ભાજપને જ નુકસાન કરશે? 100% તમે જુઓ ને, તમે અત્યારે જોયું છે તો તમામ જિલ્લાની લોકસભાની જે લોકો જાહેર કર્યા છે એમાં 4-5 સીટોમાં તો કાકા રોડ થઈ ગયું છે. હજી સુધી તો અત્યારે રોજ ઠાલો રોજે ભરાયેલો છે, હજી રોજ ઠાલવાયો નથી એટલે ચોક્કસ અમને એનો ફાયદો મળવાનો છે. રામજીભાઈ, મુખ્ય વસ્તુ એ છે કે જ્યારે પાટણ અને બનાસકાંઠાની અંદર જ્યારે ઠાકોર ઉમેદવાર છે અને મહેસાણામાં પણ જ્યારે કોંગ્રેસે ઠાકોર ઉપર વિશ્વાસ મૂક્યો છે તો એમાં ક્યાંક મતોનું ધ્રુવીકરણ યા મતોમાં ક્યાંક ને ક્યાંક ગાબડું પડશે એવું તમને લાગે છે? નહીં નહીં, કોંગ્રેસે હંમેશા દર સાલની જેમ દર વર્ષે દરેક સમાજને ચાન્સ આપ્યા છે. એકલા ઠાકોર સમાજને એવી વાત નથી આપતી, દરેક સમાજને, પાટીદાર સમાજ, દરેક સમાજને મત આપ્યા છે, ટિકિટ આપીને અહીંયા મેદાન ઉતાર્યા છે. આ સાલે પાર્ટીની રાજનીતિ એવી થઈ છે કે ભાઈ અહીંયા મતોનું જો દુર્ગંધ થતું હતું એમાં ચોક્કસ રીતે એક બેનિફિટ મળે એને હેતુથી અમે અહીંયા ઠાકોર સમાજને ટિકિટ આપ્યું છે. રામજીભાઈ, તમને ટિકિટ આપવા પાછળનું ક્યાંક તો કંઈક ગણિત હશે જ, પ્રદેશ કક્ષાનું તો શું ગણિત છે આમાં? પહેલાં તો મારી વાત કરું તો હું પોતે જ એક 20 વર્ષથી મહેસાણા જિલ્લામાં નહીં પણ આજુબાજુ ગુજરાતની અંદર તમામ ક્ષેત્રે મહેસાણા સમાજ ઠાકોર સમાજમાં એક સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલો છું. સમાજના ઘણા બધા સંલગ્ન હોય, કોરોનાની મહામારી હોય, ઘણા બધા કામો મેં કર્યા છે એટલે ચોક્કસ બીજા અમારા LRD ઓબીસી SST LRDમાં એક જે 1-2 ઠરાવનો જે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી જે રદ કર્યો હતો એના લડત માટે, ન્યાય માટે હું 32 દિવસ ઉપવાસ મુદ્દો ઉતરેલો છું અને ઘણા બધા કામો મેં અમારા ગરીબ સમાજ માટે લડત લડે છું. અમદાવાદની જે ઝૂંપડપટ્ટીનો પ્રશ્ન હતો જે તમે ઉઠાવ્યો હતો અને જે ઠાકોર સમાજને બીજા જે ગરીબોને તમે ન્યાય અપાવવા માટે એક લડત લડીને તમે જે આગળ વધ્યા હતા, તો એમાં તમને કોઈક મહેસાણા જિલ્લામાં ફાયદો થશે ખરો? 100% એ મુખ્ય મુદ્દો એ અમારો અમદાવાદ રામજીભાઈની ગાડિયા ચાલીમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ 150 મકાનો તોડી અને 700-800 પરિવારો ઘર પર રોડ રસ્તા પર લાવી દીધા છે એટલે ચોક્કસ અમે લડત લડ્યા છે અને આ મેસેજ સમગ્ર ગુજરાતમાં અમારા સત્ય ઠાકોર સમાજમાં નહીં પણ સમગ્ર ગરીબ સમાજમાં મેસેજ જોયો છે એનો ચોક્કસ અમે ફાયદો ઉઠાવવાના છે. રામજીભાઈ, જીતની આશા છે તમને તો કયા બલબુદા ઉપર, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે કહો છો કે અમે જીતીશું? આ વર્ષે ચોક્કસ દરેક ગરીબ સમાજ
દરેક પીડિત સમાજ, દરેક ખેડૂત હોય, શિક્ષિત સમાજ હોય, શિક્ષક હોય, જે ભારતીય જનતા પાર્ટીના જે વાયદા કરે છે વાયદા પૂરા થયા નથી. તમામ ક્ષેત્રે સરકાર નિષ્ફળ ગઈ છે એટલે ચોક્કસ આ વખતે અમે મન બનાવી દીધું છે. કોંગ્રેસની જે રણનીતિ છે એ ચોક્કસ અમે આ સાલ વિજય બનાવવાના છે. આપણી સાથે હાલમાં બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરગણ છે, તો આપણે તેમની સાથે પણ વાત કરશું કે ભરતજી ઠાકોર, તમે પણ આ રેસમાં હતા, ઉમેદવારીના રેસમાં હતા, તો હવે જ્યારે રામજીભાઈને મળી છે ટિકિટ, તો મતો કેવી રીતે રહેશે અને કોંગ્રેસની જીત કેવી રીતે રહેશે? 2017 ની અંદર બહુચરાજી ધારાસભ્ય તરીકે હું રહી ચૂક્યો છું અને પાર્ટીએ મને પણ ટિકિટનું કહ્યું હતું, પણ ભરત આવે કે રામ આવે એ ભાઈ જ છે અંતે. તો એટલે મહેસાણાની અંદર રામ આવ્યા છે, રામને સૌ વધાવવા માટે આતુર છે અને કાલથી જ મહેસાણાથી શરૂઆત કરી સમગ્ર જિલ્લાની અંદર 860 ગામની અંદર ઝંઝાવતી પ્રવાસ ચાલુ કરી અને જે પણ મુદ્દા બેરોજગારી હોય, શિક્ષણ કથળતું હોય, આરોગ્ય કથળતું હોય, આ તમામ મુદ્દાઓ લઈ અમે લોકો વચ્ચે જવાના છીએ અને ચોક્કસ એનો ફાયદો અમને થવાનો છે. બીજો, ભાજપની અંદર હાલ જે ચાલી રહ્યું છે, લોકો એટલી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, ગામોની અંદર એમના રથ પાછા વાળવામાં આવી રહ્યા છે. મહેસાણાની અંદર પણ આજે માણસા તાલુકાની અંદર 4-5 ગામની અંદર એમને ઘૂસવા નથી દીધા. આ બધા તમામ મુદ્દાઓ ભાજપને આવતી નુકસાન કરવા છે અને કોંગ્રેસ પાર્ટીને ખૂબ મોટું બેનિફિટ મળવાનું છે. રામજીભાઈ ઠાકોર ખૂબ જંગી મતોથી જીતવાના છે એવી મા ચામુંડાને અમે પ્રાર્થના કરીએ છીએ. ભરતભાઈ, આપણે જે હાલમાં કહેવાય છે કે કોંગ્રેસ કોંગ્રેસને હરાવે છે, તો આ જે વાત છે એ આ વખતે લાગુ પડશે ખરી? એવો કોઈ મુદ્દો હવે રહ્યો નથી, કોંગ્રેસ કોંગ્રેસને હરાવે છે એવી કોઈ વાત જ નથી. કારણ કે આ વખતે સર્વ સમાજ ભેગા મળી અને એની અંદર પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય ઠાકોર સમાજ હોય, 18 આલમ સત્તીસે કોમ સાથે મળીને જિલ્લાની ટિકિટ માટે રામજી ઠાકોરનું નામ મવડી મંડળને અને હાઈકમાન્ડને અહીંથી જ સોંપવામાં આવ્યું છે. એટલે કોઈ નારાજગી જેવો કોઈ મુદ્દો નથી, એટલે સૌ સાથે મળી અને નારાજગીનો કોઈ મુદ્દો આ વખતે રહ્યો જ નથી, તમે પણ જાણો છો. અને સૌ સાથે મળીને સવારે 9 વાગે અમે મહેસાણાથી શરૂઆત કરી અને સમગ્ર જિલ્લાની અંદર લોકો વચ્ચે જવાના. કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ પોતાની જીતની દાવેદારી કરી રહ્યા છે અને તેમનું કહેવું એમ છે કે આ વખતે તમામ પાસાઓ ઊંધા પાડીને વિજય કોઈ પણ હિસાબે મેળવ્યો છે. તેમનું કહેવું એવું પણ છે કે મહેસાણાની અંદર કે આખા ગુજરાતમાં જોવા જઈએ તો જે ભાજપનો ભરતી મેળો છે એ આ વખતે એમને જ નુકસાનકારક રહેશે, કારણ કે કોંગ્રેસના જે બી હતા એ હવે ભાજપમાં જતા રહ્યા છે અને હવે કોંગ્રેસ પ્યોર બની ગઈ છે અને આ જે કોંગ્રેસના કાર્યકર્તાને આગેવાનો છે એ મને જીતાડવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરશે. આ વખતે રામજીભાઈની એ બી વાત છે કે વિકાસનો વાત મુદ્દો છે, યુવાનોને બેરોજગારીની વાત છે અને જોવા જઈએ તો જે બી સમાજ જે પિછલા વર્ગ કહેવામાં આવે છે એ સમાજોને કેવી રીતે આગળ વધારવા એ પણ એમનો મુખ્ય મુદ્દો છે. હાલમાં રામજીભાઈ જીતની આશા સેવી રહ્યા છે અને એમનું કહેવું છે કે કોઈ પણ હિસાબે આ વખતે હરીને કાપીને રામ ગાદી ઉપર બેસશે. કામિની આચાર્ય, ગુજરાત તક, મહેસાણા.